અમરેલી જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે હાલ નુકસાની થયેલ હોય ત્યારે જાણવા મળ્યા મુજબ સાવરકુંડલાથી જિંજુડા નજીક પડેલ ભારે પવન સાથે વરસાદના કારણે કેરીનો બગીચો ધરાવતા મહેશભાઈ સુદાણીના 90 આંબાના વૃક્ષો પરની કેરીઓને નુકસાન થયું હતું. આ આંબાના ઝાડ પરની ઘણી બધી કેરીઓ નીચે ખરી પડેલા ભારે પવન સાથે વરસાદી ઝાપટું અને વરસાદી ઝાપટાએ કેરીના બગીચા ધરાવતા ખેડૂતને મુશ્કેલીમાં મુકાય. મારું ગામ માણાવાવ છે, મારું નામ છે ઉમેશભાઈ વાળા. કાલે વરસાદને વાવાઝોડાના કારણે મારે ગામમાં 2300 ઝાડવા છે, એમાં નુકસાની બહુ આવી છે અને આમાં સરકાર પાસે થોડુંક સહાય માગવા નમ્ર વિનંતી છે. મારે કાલે વરસાદના વાવાઝોડાના કારણે બગીચામાં નુકસાની આવી છે. ઓલીવાડીએ મારે 5 વીઘાનો જ બગીચો, એમાં જો એમાંય કાંઈ નથી વળતર વળતું એટલે એમાં એ બગીચો તો અમે કાઢી નાખશું, પણ જો આ બગીચામાં જો સરકાર કાંઈ નહીં અમને વળતર આપે તો અમારે આ કાઢી નાખવામાં આવશે. નુકસાની આવે તો આમાં કઈ રીતના નભવું? દેવબેન, કાલના વાવાઝોડામાં તોફાનમાં નુકસાની ઘણી આવી છે અમારે, તો સારું. બેન, આ બગીચો તમે કેટલામાં રાખેલો છે ને શું છે? તો આમાં અડધા તો પૈસા અમારે રાહે ને ચિંતા તો ઘણી થાય છે. કાલે વરસાદ વાવાઝોડા અડધું ખરી ગયું છે, હવે અમારે મજૂર માણા ને શું હોય કે નહીં કેવા દો, સરકાર સહાય કરે તો થોડા દિવસ પહેલા ચલાલાના આજુબાજુના વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદી ઝાપટાના કારણે અહીં પણ ઝાડ પર લટકતી કેરીઓ ખરી પડે, જેના કારણે અહીંના કેરી પકવતા ખેડૂતોને પણ નુકસાનીનો સામનો કરવો પડે અને આ અંગે વધુ જણાવ્યું હતું કે પ્રતાપ વારા સાથે અશોક મણવર, ZS TV અમરેલી.